સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એમાં સંધિની આપણે શરૂઆત કરી છે. આજે આપણે જોવાના છે સંધિનો ભાગ 2. આપણે પ્રથમ વિડિયોની અંદર પ્રથમ સંધિના વિડિયોની અંદર સંધિ કોને કહેવાય, સંધિના પ્રકાર અને સંધિના પ્રકારની અંદર એમાં કુલ 3 પ્રકાર પડે છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એમાં સ્વર સંધિનો આપણે પહેલો પ્રકાર જોઈ ગયા હતા, સ્વર દીર્ઘ સંધિ. તો આપણે ટૂંકમાં આપણે પરિચય મેળવી લઈએ અને આપણે પાઠ વિશે વાત કરીએ. તો ભાગ 1 ની અંદર આપણે જોયું હતું કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એમાં વ્યાકરણ જોતા છે. વ્યાકરણની અંદર આપણે શરૂઆત કરી છે સંધિ. સંધિનો આપણે ભાગ 1 જોઈ ગયેલા છે. ભાગ 1 ની અંદર સંધિ કોને કહેવાય, સંધિના જુદા જુદા પ્રકારની માહિતી મેળવી હતી. એમાં આપણે જણાવ્યું હતું સંધિ કોને કહેવાય, એમાં જુદા જુદા વર્ણો કે અક્ષરો, જુદા જુદા વર્ણો કે અક્ષરો એક સાથે આવે ત્યારે જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. પછી આપણે જોયું હતું કે સંધિના પ્રકારમાં 3 પ્રકાર છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એમાં સ્વર કુલ 13 હોય છે, વ્યંજન કુલ 33 હોય છે, કુલ આમ 47 બનતા હોય. પછી વિસર્ગ કોને કહેવાય, કોઈ પણ શબ્દની પાછળ જે બિંદુ કરવામાં આવે એનો ઉચ્ચાર ખ થાય એને વિસર્ગ કહેવામાં આવે છે. પછી આપણે એમાં સ્વર સંધિના પ્રકાર જોયા હતા. સ્વર સંધિના કુલ 4 પ્રકાર છે. એક તો સ્વર્ણ, એક તો વિદ્યમાન આવશે સ્વર્ણ દીર્ઘ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ અને યણ સંધિ. એમાં સ્વર્ણ દીર્ઘ સંધિ આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી. સ્વર્ણ દીર્ઘ સંધિમાં જુદા જુદા જે 3 નિયમો છે એની માહિતી મેળવી હતી. આજે આપણે સ્વર સંધિનો જે બીજો જે પ્રકાર છે ગુણ સંધિ એ આપણે જોવાના છે. જો જો વિદ્યાર્થી મિત્રો, ગુણ સંધિ, ગુણ સંધિ કોને કહેવાય, આ પ્રકારની સંધિમાં 2 સ્વર ભેગા મળવાથી, આ પ્રકારની સંધિમાં 2 સ્વર ભેગા મળવાથી બરાબર ચિંતાનું છે નવો સ્વર બને એને ગુણ સંધિ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ ચિત્રકામ કરતા હોઈએ તો કોઈ પણ 2 રંગ ભેગા કરી કોઈ ત્રીજો રંગ બને તો એવો જ સહીએ 2 સ્વર ભેગા થાય તો કોઈ ત્રીજો સ્વર બને એને ગુણ સંધિ કહેવામાં આવે છે. આ સ્વર સંધિનો બીજો પ્રકાર છે બરાબર. એમાં દર્શાવેલ છે નિયમ કુલ, એ વિદ્યાર્થીઓ કુલ 4 નિયમ દર્શાવેલા છે. ગુણ સંધિના કુલ 4 નિયમો છે. એમાં નિયમ નંબર 1 જુઓ, અ કે આ, અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે. અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે તે બંનેના સ્થાને, ત્યારે તે બંનેના સ્થાને બરાબર એ મુકાય છે. એ વિદ્યાર્થી મિત્ર વિદ્યાર્થીમાં લખ્યું છે એ. ક્યારે ગુણ સંધિનો પહેલો નિયમ છે અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે તે બંનેના સ્થાને એ મુકાય છે. તો જો વિદ્યાર્થી મિત્ર અહીં ઉદાહરણમાં અહીંયા અ પ્લસ હસ્વ ઈ બરાબર એ, એ શા માટે મેં વિદ્યાર્થી મિત્ર આપણે જણાવ્યું છે નિયમમાં અ કે આ પ્લસ હસ્વ એ કે દીર્ઘ ઈ આવે ત્યારે શું કરવાનું છે એ, એટલે માટે શું કહ્યું છે એ, અ પ્લસ હસ્વ ઈ બરાબર એ બરાબર ઉ પ્લસ ઇન્દ્ર, ઉ પ્લસ ઇન્દ્ર. તો અહીં વિદ્યાર્થી જો અહીં પ છે, આ પ છે, પની અંદર અ સમાયેલો છે, પછી અહીં જો ઇન્દ્ર છે એમાં કુ છે હસ્વ ઈ છે, જો આ બરાબર ઉ
बराबर અહીંયા આ અ અને હસ્વ ઈ બંને ભેગા થાય શું બનશે એ બને તો આપણે ફેરફાર ક્યાં કરવાનો હોય આ પ્રથમ પદ પૂર્વ પદમાં કરવાનો હોય બરાબર કેમ લખાશે એમ કહેવું હોય ઉપેન્દ્ર શું લખાશે ઉપેન્દ્રહ સામે લખાયો કે કે અ અને ઈ બંને ભેગા થયા તો પછીમાં એનો એક માત્ર એટલે એ આવ્યો ઉપેન્દ્રહ એટલે એવો હવે બીજી લઈએ આપણે અ કે दीर्घ ई दीर्घ એટલે મોટો ઈ અ કે દીર્ઘ ઈ આવે ત્યારે શું બને એ બને જો સુર પ્લસ ઈસહ એટલે સુર માં ર છે ર આપો છે એટલે અ સમાયેલો છે પછી ઈ કેવો છે મોટો ઈ છે એટલે દીર્ઘ ઈ છે તો પ્રથમ પદ એટલે પૂર્વ પદ માં ર કોનો આવશે એક માત્ર આવશે એટલે કાશે સુરેશ એ ઈ નીકળી જાય બરાબર આ ઈ એ રમત ભેગા થાય એટલે બનશે એ બને સુરેશ હવે ત્રીજો જુઓ આ પ્લસ હસ્વ ઈ બરાબર એ તથા વત્તા ઇતિ તથા માં શું છે તથા માં આ છે અહીંયા હસ્વ ઈ છે એ થાય તથા છે તથે ટી આ પ્લસ દીર્ઘ ઈ બરાબર એ રમા માં આ છે ઈસ માં દીર્ઘ ઈ છે બરાબર આ ઈ બરાબર આ માં આવી જાય તો હું કહે એ બને તો કાસે રમે સહ ખ્યાલ આવ્યો આ થી ગુણ સંધિ નો પહેલો નિયમ હવે આપણે જે વિદ્યાર્થીનો ગુણ સંધિ નો બીજો નિયમ એ શું થયો અ કે આપસી શું કે અ કે આપસી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે અ કે આપસી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે ત્યારે તે બંને સ્થાને શું કહે છે તે મિત્રો ઓ મુકાય છે શું કહે છે ઓ મુકાય છે ત્યારે અ કે આ પછી હસ્વ ઓ કે દીર્ઘ ઉ આવે ત્યારે તે બંને સ્થાને ઓ મુકાય છે જો વિદ્યાર્થી મિત્રો દર્શાવેલો છે જો અ પ્લસ હસ્વ ઓ અને શું કહેવાય હસ્વ ઓ બરાબર શું બને નિયમ ઓ લખે ઓ અ પ્લસ હસ્વ ઓ બરાબર ઓ હિત વત્તા ઉદ્દેશ તો ઇતહમાં પ્રશ્નમાં જશે અ સમાયેલો છે બરાબર ને આ ઓ તો આ ઓ તમા આવી જાય પણ કે ઓ બને તો કે તો લખાય તો કે હિતો પદેશ આવી રીતે લખાય પછી જો એમાં અ પ્લસ કયું હશે દીર્ઘ ઘટ મોટો ઓ છે બરાબર ઓ બરાબર પી છે પણ ન માં અ સમાયેલો છે પૂર્વમાં મોટો ઓ છે ઓ અહીંયા આવી જાય એટલે કહે છે પી નો રૂપ લખાય પછી લો આ પ્લસ હસ્વ ઉ બરાબર ઉ ગંગામાં આ છે બરાબર ઉદગમમાં કયું છે હસ્વ છે બરાબર તો પૂર્વ પદમાં કેમ કહે ગંગોદકમ કહે ગંગોદકમ પછી જુઓ આ પ્લસ કયો છે દીર્ઘ ઉ બરાબર રંભા વત્તા ઉરુ બરાબર રંભામાં બાબામાં છે આ સમયનો છે પૂર્વમાં કયો છે દીર્ઘઉ છે પ્રભુને રંભો રુ આવો લખાય આ તે વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 2 કોનો ગુણ સંધિ કે આવે સ્વર સંધિનો બીજો પ્રકાર હવે આપણે જે બરાબર ગુણ સંધિનો ત્રીજો નિયમ હિમા દર્શાવે છે કે અ કે આપસી અ કે આપસી રુ આવે ત્યારે તે બંને સ્થાને અ મુકાય છે ત્યારે અ કે આપસી હસ્વ રુ આવે ત્યારે તે બંને સ્થાને શું કહે છે અ મુકાય છે જો એ લખે દાખલા તરીકે અ પ્લસ હસ્વ રુ બરાબર અ અ પ્લસ હસ્વ રુ બરાબર અ તો વિદ્યાર્થી આ નિયમની અંદર બરાબર પૂર્વ પદમાં ફેરફાર ન થાય પણ ઉત્તર પદમાં ફેરફાર થાય જો આપણને ખબર છે સપ્ત એવું કહેવાય વિદ્યાર્થી મિત્રો પૂર્વ પદ ઋષિ છે એવું કહેવાય ઉત્તર પદ બીજા બધા આગળ આપણે જોઈ ગયા ઉદાહરણ લઈને એમાં પૂર્વ પદમાં ફેરફાર થતો હતો પણ ગુણ સંધિનો ત્રીજો નિયમ છે અ કે આ પછી રૂ આવે ત્યારે અ મુકાય છે કે આમાં પેવ ફેરફાર થાય ઉત્તર પદમાં ફેરફાર થાય જુઓ તો અ પ્લસ હસ્વ રૂ બરાબર અ સપ્ત શું આપણે ક્રમ અ છે બરાબર અહીં રૂ છે બરાબર તો બેના બંને ભેગા કરીએ સપ્તર્ષિ અર માં તો અહીં સ
પછી મુકાય આ રેક મુકાય રેક નું નામ થાય અર સપ્તર્ષિ બરાબર એટલે એવો સપ પછી આ ઋ છે ઋ અને ત ત એટલે અ અને ઋ બંને ભેગા થાય તો અર મુકાય અર માટે સંસ્કૃતમાં આવો રેક મુકાય છે ઓકે મુકાય અહીં ઉત્તર પદ એટલે સન પર એક માત્ર વિનાનું તો શું થાય અર થાય તો મુકાય સપ્તર્ષિ સપ્તર્ષિ બરાબર હવે જો નીચે આ પ્લસ હસ્વ ઓ બરાબર અર આ પ્લસ હસ્વ રુ બરાબર અર અહીંયા મહા લખ્યો છે અમાં આ સમાયેલો છે બરાબર ઋષિમાં રુ છે તો બરાબર આ આ આ રુમાં ઉત્તર પદમાં ભેગો થાય શું થાય મહર્ષિ સ પર શું આવશે રે મહર્ષિ આ કયો ગુણ સંધિનો ત્રીજો નિયમ હવે ગુણ સંધિના આપણે છેલ્લો નિયમ કીએ ચોથો નિયમ હસ્વ કે દીર્ઘ એટલે હસ્વ રૂપ કે દીર્ઘ રૂપસી રૂપ કે દીર્ઘ રૂપ આવે ત્યારે બંધના સ્થાને શું કહે છે દીર્ઘ રૂપ મુકાય છે ત્યારે હસ્વ કે દીર્ઘ એટલે નાનો રૂપ કે મોટો રૂપ એટલે શું થાય હસ્વ રૂપ કે દીર્ઘ રૂપ આવે બરાબર ત્યારે હસ્વ કે દીર્ઘ રૂપ તે બંધ સચું કહે છે દીર્ઘ રૂપ ઉદાહરણ કયો ખ્યાલ આવશે આ છે હસ્વ રૂપ આ છે દીર્ઘ રૂપ એટલે આપણે સાદી ભાષા બોલે શું લખાય ને બોલાય નાનો રૂપ અને મોટો રૂપ એટલે હસ્વ રૂપ કે દીર્ઘ રૂપ બરાબર શું બને છે દીર્ઘ રૂપ મોટો રૂપ બને તો પિતૃવત્તા ઋષિ તો અહીં વિદ્યાર્થી મિત્રો ક્યાં ફેરફાર થશે બરાબર પૂર્વ પદ ને ઉત્તર પદ બરાબર ઉત્તર પદ ને રૂ છે એ ક્યાં આવતો રહે પૂર્વ પદ માં બરાબર આ રૂ ની અંદર કહે પિતૃષિ લખાશે પિતૃષિ હવે જો લખે દીર્ઘ રૂ પ્લસ હસ્વ રૂ બરાબર દીર્ઘ રૂ બરાબર માતૃ છે તો હું લખ્યો છે પેરું છે વિદ્યાર્થી મિત્રો માતૃ લખ્યું છે કયું રૂ છે દીર્ઘ રૂ છે બરાબર અહીંયા જે ઋણમ લખ્યો છે બરાબર હું લખ્યો છે ઋણમ લખ્યો છે એમાં બરાબર એમાં કયું રૂ છે વિદ્યાર્થી મિત્રો હસ્વ રૂ છે તો બંને ભેગા થઈ કે માતૃણમ લખાય શું લખાશે માતૃણમ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ જે ગુણ છંદ નિયમો છે દરેક વિદ્યાર્થી મિત્રો આના પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો હવે દરેક વિદ્યાર્થીનો સ્ક્રીનશોટ પડાવ્યો હોય એવી હું આશા ધરાવું છું તો વિદ્યાર્થીઓ ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ ગુણ સંધિ કોણ કહેવાય બેસ મૂળ સ્થિતિ છે બે સ્વર ભેગા થાય એક નવો સ્વર બને અને ગુણ સંધિ કહેવામાં આવે છે પછી નિયમ નંબર 1 છે અ કે આ પછી અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે બંને સ્વર કોણ આવે છે એ આવે છે નિયમ નંબર 2 અ કે આ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે ત્યારે એ બંને સ્થાને ઓ મુકાય છે નિયમ નંબર 3 અ કે આ પછી રૂ આવે ત્યારે તે બંને સ્થાને અર મુકાય ત્યારે તે બંને સ્થાન શું કહે છે અર મુકાય છે બરાબર નિયમ નંબર 4 હસ્વ કે દીર્ઘ શું આવશે હસ્વ કે દીર્ઘ હસ્વ રૂ કે દીર્ઘ રૂ પછી હસ્વ રૂ કે દીર્ઘ રૂ આવે ત્યારે તે બંને સ્થાન શું કહે છે દીર્ઘ રૂ મુકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વર સંધિનો બરાબર જે બીજો પ્રકાર છે ગુણ સંધિ એ આપણે પૂર્ણ કર્યો બરાબર હવે આપણે આવતા વિડિયોની અંદર આપણે વૃદ્ધિ સંધિનો આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત